नमस्कार मित्रों, ફરીથી હાજર છીએ હાલના લેટેસ્ટ ન્યૂઝ સાથે। ચાલો જાણીએ હાલના મુખ્ય સમાચાર। ગુજરાતના આ ગામમાં સરપંચની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપનો જંગ। ચાલો જાણીએ કઈ છે સીટ અને શું છે કારણ। ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે। ઘણી જગ્યાઓ પર નેતાઓ પ્રયાસ કરીને ગ્રામ પંચાયતને સમરસ જાહેર કરી રહ્યા છે। ત્યારે સૌરાષ્ટ્રના અમરેલીની ધારી બેઠકને મોટી ગ્રામ પંચાયત માનવામાં આવે છે। ધારી ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ રસપ્રદ બની ગયો છે। આ એટલા માટે કહી રહ્યા છીએ કે ભાજપનો આમ આદમી પાર્ટી કે કોંગ્રેસની સામે નહીં, પણ ભાજપનો ભાજપની સાથે જંગ જામ્યો છે। આ ગ્રામ પંચાયતના પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્યના વર્ચસ્વને લઈને જંગ જામ્યો છે। ધારીના હાલના ધારાસભ્ય જેવી કાકડિયા છે। અમરેલીની ધારી ગ્રામ પંચાયતનો જંગ એટલા માટે રસપ્રદ છે કે આ વર્ષે આ ગ્રામ પંચાયત મહિલા માટે અનામત હોવાના કારણે અમરેલી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ભૂપતવાળાએ તેમની પત્નીને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે। મહત્વની વાત છે કે ભૂપતવાળાની પેનલનું સમર્થન પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવા કરી રહ્યા છે, તો તેમની સામે ભાજપના ધારાસભ્ય જેવી કાકડિયા સમર્થિત પેનલ છે અને આ પેનલ ધારી તાલુકા ભાજપ પ્રમુખ જીતુ જોશીની પેનલ છે। મહત્વની વાત છે કે ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે। પાર્ટીના પ્રવેશના આગેવાનો કહે છે કે ભાજપમાં આંતરિક વિખવાદ કે જૂથવાદ નથી, ત્યારે રાજકોટ બાદ અમરેલીમાં ભાજપમાં જૂથવાદ હોય તેવું સામે આવી રહ્યું છે। ધન્યવાદ। જય હિન્દ।